એક નવી જ વાત તમારી સાથે શેર કરવાની છે. એકદમ સોફ્ટ અને સ્પોન્જી કેક મેં કુકરના ઢાંકણની મદદથી તૈયાર કરી છે અને તમે જુઓ કેટલી સોફ્ટ અને કેટલી સ્પોન્જી બની છે. આ વાત તમારા માનવામાં નહીં આવે, પણ હા ફ્રેન્ડ્સ, આ કુકરના ઢાંકણના ઉપયોગથી આપણે ઘણી બધી રેસિપીસ બનાવી શકીએ છીએ અને એ પણ બિલકુલ ઓછા તેલ સાથે. દુનિયા ઘણી આગળ વધી ગઈ છે અને આગળ વધતી દુનિયા સાથે આપણે પણ જીવવું જોઈએ. જો તમે એવું માનતા હોય તો વિડીયોને સ્કીપ નહીં કરતા એન્ડ સુધી જોતા રહેજો. વિડીયોને લાઈક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો. તો હું અહીંયા જે કુકરના ઢાંકણની વાત કરી રહી છું તે આ છે, અગારોનું પોટ લીડ એર ફ્રાયર. જી હા ફ્રેન્ડ્સ, આ પોટ લીડ એર ફ્રાયરનો ઉપયોગ કરી અને તમે ઘણી બધી રેસિપીસ બિલકુલ ઓછા તેલમાં અથવા તેલ વગર બનાવી શકો છો. તમારી પાસે આ પોટ લીડ એર ફ્રાયર હશે તો જે મોટા મોટા એર ફ્રાયર આવે છે તેને ખરીદવાની જરૂર નહીં પડે. આ પોટ લીડ એર ફ્રાયરની મદદથી તમે તપેલા ઉપર, જૂના કોઈપણ કુકર ઉપર કુકિંગ કરશો તો એ જૂનું કુકર તમારું એર ફ્રાયર બની જશે. બસ આ પોટ લીડ એર ફ્રાયર જ બધું કામ કરી લેશે. આ પોટ લીડ એર ફ્રાયરમાં સ્ટાર્ટ બટન, મેન્યુ બટન અને પ્લે બટન આપેલું છે અને ત્યારબાદ આપણને અહીંયા ટાઈમર આપેલા છે. પ્લસ માઇનસ તમે અહીંયા ટાઈમિંગનો સેટઅપ કરી શકો છો. ત્યારબાદ તમારી પાસે અહીંયા ટેમ્પરેચરનું ઓપ્શન છે, તો અહીંયા ટેમ્પરેચર પણ તમે પ્લસ માઇનસ કરી શકો છો અને પહેલેથી જ અહીંયા 7 પ્રી સેટ મેન્યુઝ આપેલા છે. અને એ સિવાય તમે મેન્યુઅલી પણ ટાઈમ અને ટેમ્પરેચર સેટ કરીને આ પોટ લીડ એર ફ્રાયરનો ઉપયોગ કરી શકો છો. તો અહીંયા જે 7 પ્રીસેટ મેન્યુ છે તેમાં જે છે, પહેલું એ ચિપ્સનું છે, બીજું ફિશનું છે, ત્રીજું શ્રિમ્પ, ચોથું જે અહીંયા આપેલું છે પ્રીસેટ મેન્યુ તે પીઝાનું છે, પાંચમું સ્ટીક, છઠ્ઠું રોસ્ટ અને જે 7મું છે તે ચિકનનું છે. તો આ બધા પ્રીસેટ મેન્યુમાં એક ટાઈમ અને ટેમ્પરેચર સેટ કરેલો છે, પણ તમે પ્લસ માઇનસ ટાઈમ ટેમ્પરેચરની મદદથી તેમાં ચેન્જીસ કરી શકો છો. ડિસ્પ્લે ઉપર તમને બધું દેખાશે. ત્યારબાદ અહીંયા એર ફ્રાયરમાં બંને બાજુ વેન્ટ્સ આપેલા છે અને જે આ લીડ છે એ ગ્લાસથી બનેલું છે અને અહીંયા જોઈ શકાય છે કે 16 MPSનું આપણને અહીંયા પાવર કોડ આપેલું છે મીડિયમ સાઇઝની વાયર લેન્થ સાથે. અહીંયા હું બેક સાઇડ તમને કરીને બતાવી દઉં. તો એર ફ્રાયર જે છે એ અહીંયાથી વર્ક કરે છે. અહીંયાથી હીટ જે છે એ કુકરમાં અંદરની તરફ જાય છે અને આપણી કોઈ પણ રેસીપી ઇઝીલી આની અંદર ઓછા તેલમાં કૂક થઈ જાય છે. હવે ત્યારબાદ અહીંયા આ રીતે એક ચીમઠો આપેલો છે, તો કોઈ પણ વસ્તુ ગરમ હોય, તમારે બહાર કાઢવી હોય તો આનો ઉપયોગ તમે કરી શકો છો. આ રીતે બે મિટ્સ આપેલા છે, આનો ઉપયોગ કરીને પણ તમે બાસ્કેટ, હોટ બાસ્કેટને બહાર કાઢી શકો અથવા કોઈ પણ ગરમ વાસણ હોય તેને બહાર કાઢી શકો. આ રીતે એક વાયર સ્ટેન્ડ આપેલું છે અને આ રીતે આપણને એક બાસ્કેટ આપેલી છે. તો આ બાસ્કેટમાં મૂકીને તમે કેક્સ, ચિપ્સ, ફિંગર ચિપ્સ બધું જ તૈયાર કરી શકો છો. ત્યારબાદ આપણને અહીંયા એક સિલિકોન ટ્રીવેટ મળી જાય છે અને તેનો ઉપયોગ આ રીતે એર ફ્રાયરને તેની ઉપર મૂકવા માટે કરવામાં આવે છે, એટલે તમારું કિચનનું જે પ્લેટફોર્મ હોય તે ખરાબ નહીં થાય. ગરમ ગરમ એર ફ્રાયર પોટ લીડને તમે આ રીતે તેની ઉપર મૂકી શકો છો. સાથે જ આપણને મેન્યુ પણ આપેલું છે અને આ મેન્યુમાં પણ બધા ઇન્સ્ટ્રક્શન્સ આપેલા છે. તમારા મનમાં આ પોટ લીડ એર ફ્રાયરને રિલેટેડ કોઈ પણ ક્વેરી હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો, હું તમને પૂરો આન્સર આપવાની ટ્રાય કરીશ. બાકી મેન્યુમાં તો બધું સમજાવેલું જ છે. તો હવે આ પોટ લીડ એર ફ્રાયરનો ઉપયોગ, મારી પાસે પહેલેથી જ ઇમ્પેરિયલ કુકર હતું 6 લિટરવાળું, 6 લીટર 8 લિટરના કુકરમાં તમે તેનો ઉપયોગ કરી શકો છો. હવે તમારી પાસે આ રીતે કોઈ ઇલેક્ટ્રિક કુકર ના હોય તો તમે સાદા સિમ્પલ ઘરના કોઈ તપેલા ઉપર પણ આ રીતે એર ફ્રાયર કુકિંગ કરી શકો છો. તો બસ એટલું ધ્યાન રાખવાનું કે તે સારી રીતે કવર થઈ જવું જોઈએ. તો તમે તપેલા ઉપર પણ એર ફ્રાયર મૂકીને તેને એર ફ્રાયર બનાવી શકો છો. હવે ત્યારબાદ આ એર ફ્રાયરમાં કુકિંગ કરું એ પહેલાં તમને કહી દઉં કે મારી પાસે જે ઇમ્પેરિયલ કુકર છે તેમાં તેનું જે બાઉલ છે તે મૂકી રાખવાનું છે અને ઇમ્પેરિયલ કુકર જો તમારી પાસે હોય તો તેમાં પાવર કોર્ડ નથી લગાડવાની. કુકિંગ કરવા માટે આપણે પોટ લીડ એર ફ્રાયરનો જ ઉપયોગ કરીશું. તો સૌપ્રથમ મારી પાસે અહીંયા ફ્રોઝન ફ્રેન્ચ ફ્રાઈસ છે અને તેને હું આ રીતે બાસ્કેટમાં અરેન્જ કરી લઉં છું. તો બસ અહીંયા ધ્યાન રાખવાનું છે કે બાસ્કેટમાં આ ફ્રેન્ચ ફ્રાઈસને આ રીતે બધી બાજુ ફેલાવી દેવાની છે અને ત્યારબાદ વાયર સ્ટેન્ડ મૂકી અને તેમાં બાસ્કેટ મૂકીશું અને ત્યારબાદ આ
પોટ લીડ એર ફ્રાયર આ રીતે આપણે મૂકી દઈએ અને હવે તેને ઓપરેટ કઈ રીતે કરવાનું છે તે પણ હું તમને બતાવી દઉં. તો મેં બટન ઓન કરી લીધું છે અને અહીંયા હું ફર્સ્ટ મેન્યુનું જે ઓપ્શન છે ચિપ્સનું તે જ સિલેક્ટ કરું છું અને મેં તેને ઓન કરી લીધું. હવે કુકિંગ કરતાં જો તમને વચ્ચે ધ્યાન આવે કે મારે તેને ચેક કરવું છે તો આ રીતે હેન્ડલને તમે ઉપર કરશો તો પોટ લીડ એર ફ્રાયર જે છે તે ઓફ થઈ જશે, પણ ફરીથી જો તમે તેને મૂકી અને હેન્ડલને નીચે કરશો તો જે ટાઈમ હશે જ્યાં સ્ટોપ થયું હશે ત્યાંથી જ તે આગળ ઓન થઈ જશે. તમારે ફક્ત પ્લે બટનને ક્લિક કરવાનું છે. હવે અહીંયા વચ્ચે 13 મિનિટનો ટાઈમ બાકી હતો અને મારે એક વખત ચેક કરવી હતી ફ્રેન્ચ ફ્રાઈસ અને ચેક કરીને હું આ રીતે તેને થોડુંક ફ્લિપ કરી લઉં છું અને ત્યારબાદ ફરીથી હું ઢાંકી અને તેને ઓન કરી લઉં છું. તો મેં ફક્ત પ્લે બટન ઉપર ક્લિક કર્યું અને જ્યાંથી ટાઈમ સ્ટોપ થયો હતો ત્યાંથી જ તે સ્ટાર્ટ થઈ ગયો હતો. જેવું અહીંયા ટાઈમ પૂરું થશે કે એક બીપ સાઉન્ડ વાગશે તો આપણા જે ફ્રેન્ચ ફ્રાઈઝ છે એ રેડી થઈ ગયા છે. પોટ લીડ એર ફ્રાયરને મેં મેટ ઉપર સાઈડ પર મૂકી દીધી અને હું તમને અહીંયા બતાવું કે ફ્રેન્ચ ફ્રાઈઝ જે છે તે એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થયા છે. અને અહીંયા જુઓ ફ્રેન્ચ ફ્રાઈઝ કેટલા ક્રિસ્પી બન્યા છે તમને બતાવું. એકદમ ક્રિસ્પી અવાજ સાંભળજો. હવે બીજા ફ્રેન્ચ ફ્રાઈઝ હું તમને તપેલામાં પણ કરીને બતાવી દઉં છું. તો બાસ્કેટમાં થોડાક ફ્રેન્ચ ફ્રાઈઝ મૂકી મેં તેને તપેલામાં મૂક્યા, ઉપરથી આ પોટ લીડ એર ફ્રાયર મૂક્યું અને હવે હું તેને સ્ટાર્ટ કરી લઉં છું. તો અહીંયા ફ્રેન્ચ ફ્રાઈઝનું જે ઓપ્શન છે એ 30 મિનિટનું છે, પણ હું તેને 25 મિનિટ ઉપર આ રીતે ટાઈમ માઇનસ કરીને સેટ કરી લઉં છું અને ત્યારબાદ પ્લે કરીશ એટલે 25 મિનિટના ટાઈમિંગ ઉપર તે સ્ટાર્ટ થઈ જશે. અને તમે જોઈ શકો છો કે 25 મિનિટ બાદ હું તેને ચેક કરું છું. તો આ રીતે બીપ સાઉન્ડ વાગે એટલે આપણે આ પોટ લીડ એર ફ્રાયરને આ રીતે મેટ ઉપર મૂકીશું અને તમને હું બતાવું કે આપણા આ ફ્રેન્ચ ફ્રાઈઝ પણ એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે. હવે આની અંદર આપણે કેક પણ બનાવી શકીએ. તો હું અત્યારે બિસ્કિટ કેક બનાવવા જઈ રહી છું. મેં 4 પેકેટ 10-10 રૂપિયાવાળા લીધા છે હેપી હેપીના અને મેં તેના રેપર્સ કાઢ્યા અને ત્યારબાદ મેં તેને મિક્સરમાં આ રીતે ગ્રાઇન્ડ કરી લીધું છે અને હવે હું તેમાં થોડુંક દૂધ ઉમેરું છું. તો જરૂરિયાત પૂરતું દૂધ ઉમેરવાનું છે અને દૂધ જે છે એ રૂમ ટેમ્પરેચરવાળું હોવું જોઈએ, ગરમ પણ ના હોવું જોઈએ અને ઠંડુ પણ ના હોવું જોઈએ. અને આ રીતનું મેં એક થીક બેટર તૈયાર કરી લીધું છે. જો એકદમ પરફેક્ટ. અને હવે આપણી કેક એકદમ સ્પોન્જી બને તે માટે મેં તેમાં 1/2 ચમચી ઈનો એડ કર્યો છે. ઈનોની જગ્યાએ તમે બેકિંગ સોડા પણ એડ કરી શકો છો અને તેને મિક્સ કરી લેવાનું. ત્યારબાદ આપણે અહીંયા કપ કેક્સના દરેક મોલ્ડમાં થોડુંક બટર એડ કરીશું અને બ્રશની મદદથી બધી બાજુ મેં અહીંયા બટર લગાવી લીધું છે અને ત્યારબાદ હું આ બેટર આ રીતે એક એક ચમચો ભરીને તેમાં ફિલ કરી લઉં છું. તો 3/4 કપ જેટલું તેમાં ફિલ કરવાનું છે અને ત્યારબાદ મેં આ કપ્સને બાસ્કેટમાં મૂકી દીધી છે અને તેને પણ હું આ રીતે કુકરમાં સ્ટેન્ડ મૂકી અને તેની ઉપર આ બાસ્કેટ મૂકું છું. ત્યારબાદ પોટ લીડ એર ફ્રાયર હું તેની ઉપર આ રીતે મૂકી દઉં છું અને ત્યારબાદ હું તેનો જે ટાઈમિંગ છે એ મેન્યુઅલી સિલેક્ટ કરીશ અને એ હું 15 મિનિટ માટે આ રીતે સિલેક્ટ કરું છું અને હું તેનું ટેમ્પરેચર પણ આ રીતે મેન્યુઅલી સિલેક્ટ કરી લઉં છું. તો 160 સેલ્સિયસ ડિગ્રી ઉપર મેં તેનો ટેમ્પરેચર સેટ કર્યો છે અને મેં તેને સ્ટાર્ટ કર્યું. હજી તો 1 મિનિટ બાકી હતી અને હું તેને આ રીતે ચેક કરી લઉં છું. તો જો આપણા જે કપ કેક છે એ રેડી થઈ ગયા છે. આ કપ કેક્સ લગભગ 12-13 મિનિટમાં જ તૈયાર થઈ જાય છે. ઉપરથી થોડાક ડાર્ક થયા છે બટ કપ કેક્સ બહુ જ સોફ્ટ બન્યા હતા, બહુ જ સ્પોન્જી બન્યા હતા. તમે જુઓ એકદમ સોફ્ટ બન્યા છે. હવે આ કપ કેક્સને આપણે થોડાક ગાર્નિશ પણ કરી લઈએ. તો તેના માટે આ રીતે ચોકલેટ સોસ હું ઉપરથી ઉમેરું છું અને થોડાક સ્પ્રિંકલ પણ હું તેની ઉપર આ રીતે ઉમેરું છું. આ રીતે થોડાક ગાર્નિશ કરીને બાળકોને સર્વ કરીશું તો એ લોકોને ખૂબ જ પ્રિય થઈ જશે. અને જો અહીંયા આપણા કપ કેક્સ જે છે એ એકદમ સોફ્ટ અને એકદમ સ્પોન્જી તૈયાર થયા છે. હું તમને કટ કરીને પણ બતાવી દઉં છું. તો ફ્રેન્ડ્સ, ઘણી બધી રેસિપીઝ તમે આ પોટ લીડ એર ફ્રાયરની મદદથી ઘરે બનાવી શકો છો, ઓછા ઓઇલમાં બનાવી શકો છો. અને એક નાનકડું ઓવન તમારા ઘરમાં આવી જશે, એક ઓવનનું બાળક તમારા ઘરમાં આવી જશે એ રીતે કહીશ તો પણ ચાલશે. અને આને સાફ કરવાનું છે એ પણ એકદમ ઈઝી છે. બસ આ રીતે એક રૂમાલ ભીનો કરીશું અને આ રીતે આપણે તેને બધી બાજુથી લૂછી લઈશું તો એ એકદમ સરસ ફટાફટ ક્લીન થઈ જશે. આ પ્રોસેસ પોટ લીડ એર ફ્રાયર ઠંડો થઈ જાય ત્યારબાદ જ તમારે કરવાની. અને ત્યારબાદ કોરા રૂમાલ સાથે પણ આપણે તેને આ રીતે સાફ કરી લઈશું.
તો બહુ ઝડપથી આની ક્લિનિંગ પ્રોસેસ છે. આને કોઈ પાવડરના પાણીથી ધોવાની જરૂર નથી, તમારે તેને ડ્રાય ક્લીન જ કરવાનું છે. એટલે આ રીતે ભીના કપડાથી અને કોરા કપડાથી જ તમારે તેને લૂછીને સાફ કરવાનું છે. તો આશા કરું છું કે તમને લોકોને આ પોટ લીડ એર ફ્રાયર પસંદ આવ્યો હશે. ખૂબ જ ઉપયોગી વસ્તુ છે. તમે આ રીતે પોટ લીડ એર ફ્રાયર ઘરે લઈને આવો અને ઘરના કોઈ પણ વાસણ ઉપર તમે આને મૂકીને કુકિંગ કરી શકો છો, તેને પણ એર ફ્રાયર બનાવી શકો છો. તો એકદમ સોફ્ટ અને સ્પોન્જી કેક હોય કે પછી ફ્રેન્ચ ફ્રાઈઝ હોય કે કોઈ પણ રેસીપી તમે ઇઝીલી ઘરે તૈયાર કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આ વિડીયો, આ જાણકારી અને આ રેસીપીઓ તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે આ વિડીયોને શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો. આ વિડીયો મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા હોય તો મારા ફેસબુક પેજને પણ ફોલો કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો. ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ.